નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિતની એકમ કસોટી જે તારીખ 22/7/2023ના રોજ યોજાવાની છે તે અંતર્ગત આપણે અહીં પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેમાં પહેલું છે આપેલી સંખ્યામાં 2ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે. જે પહેલા 2 છે એની કિંમત થાય 20,000 અને જે બીજા 2 છે તેની કિંમત થાય 20,000. બેનો ગુણાકાર કરો તો તમને આન્સર મળશે 2, 2, 4 અને 5 શૂન્ય પાછળ લગાડી દે એટલે 4,00,000 આપણને આન્સર મળે, એટલે કે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા, તો 7 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 7 વખત 9 આવે. 9 કેટલી વખત આવે? 7 વખત. તમે 7 વખત 9 લખશો બરોબર, અને એમાં તમે વત્તા 1 ઉમેરશો એટલે તમને સંખ્યા મળશે ડી 1 કરોડ. ત્રીજો દાખલો, આપેલી સંખ્યા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એટલે શું? તો પહેલું છે 3×10,000 એટલે કે 30,000. 30,000માં તમારે ઉમેરવાના 7,000 એટલે કે 30,700, એમાં ઉમેરવાના 900. હવે 0×10 એટલે આની કિંમત કેટલી થઈ જશે? 0 અને 4, આટલા ઉમેરવાના છે. તો આન્સર મળશે 37,904. સી આપણો જવાબ છે 4. 9,578 માં નીચેનામાંથી શું સાચું છે? તો આપણે આગળ જે રીતે સંખ્યા વિસ્તૃત સ્વરૂપે આપી છે તે રીતે જ આપણો આન્સર થશે. બી આપણો રાઈટ આન્સર છે. આવી રીતે આ એકમ, આ દશક, આ 100 અને આ 1,000. 5. 85,642 ની 1,000 માં આશરે કિંમત કેટલી થાય? હવે 1,000 કીધું છે તો કયો અંક 1,000 ના સ્થાને છે? તો 5. તો આપણે 5 પાસે જ ધ્યાન દેવાનું. 5 પછી કયો અંક છે? તો કે 6, એટલે કે 5 અથવા 5 થી મોટો, એટલે અહીં આપણે 5 માં 1 ઉમેરવો પડે એટલે કે 86,000. ઓપ્શન ડી આપણો આન્સર છે. 5, 9, 2 અને 6 અંકો વડે કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરી બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા, તો આમાંથી કોઈ પણ એક અંક 2 વખત લેવાનો છે. આપણે 4 અંકની મોટી સંખ્યા બનાવવાની છે. મોટી છે એટલે આપણે 9 ને 2 વખત લઈશું, તો 9,965 એ 4 અંકની મોટામાં મોટી સંખ્યા આપેલા અંકોમાંથી બને. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આ જે સંખ્યા છે તેને કેમ દર્શાવાય? તેને આ રીતે દર્શાવાય, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો બરોબર. અહીંયા આપણે એકમ દશક 100 પછી અલ્પવિરામ આવે, પછી 95,000 ત્યાં અલ્પવિરામ આવે, અને પછી 86,00,000 અને અહીં 5 કરોડ. આ રીતે આપણે અલ્પવિરામ આવે તો આ રીતે આપણે તેને લખી શકીએ. 1 મિલિયન, તો 1 મિલિયન એટલે 10,00,000. આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે બરોબર, આઈએમપી કહી શકીએ. આ જે ક્વેશ્ચન છે તેને આઈએમપી કહી શકીએ. તો 1 મિલિયન બરાબર 10,00,000 એ તમારે યાદ રાખવાનું છે. 5,000માં આશરે કિંમત આવતી હોય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો 5,000માં આશરે કિંમત આવતી હોય તો એ સંખ્યા થશે ડી, કારણ કે આપણે આશરે કિંમત 5,000 જોઈ છે. એટલે અહીં 499 જે 500 થી નાની સંખ્યા છે એટલે આપણે તેને ધ્યાનમાં લઈએ, એટલે આશરે 5,000 આપણને કિંમત મળે. 10. અહીં આપણે 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? સૌથી નાની કીધું છે એટલે 6 અંક સિવાયના બધા જ અંકોને તમારે આ રીતે ચડતા ક્રમમાં લખવા. 0, 3, 4, 5, 7 અને 9 આ જ અંકો બધા છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. નાની સંખ્યા બનાવવાની છે માટે 11. નીચેના પૈકી કયો રોમન અંક નથી? તો જે ડી છે LLX એ રોમન અંક નથી. તમારે 1 થી 100 સુધીની રોમન સંખ્યા પાકી કરી લેવી. 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની મોટી સંખ્યા કઈ છે? તો તમે ઓપ્શન વાંચો તો પણ તમને આઈડિયા આવી જાય, સી એ સૌથી મોટી સંખ્યા છે. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા, તો આપેલા જે ઓપ્શન છે એમાંથી નાની સંખ્યા છે ડી 1,002. હવે આગળ જોઈએ 1,00,000 બરોબર. 1,00,000 ની તરત પહેલાની સંખ્યા, તો તરત પહેલાની કે આપેલી જે સંખ્યા હોય એમાંથી 1 બાદ કરી લેવાના, એટલે આપણો આન્સર આવશે બી 99,999. 1 મિલિયન ની તરત પછીની સંખ્યા, તમને ખબર હોય છે કે 1 મિલિયન એટલે કેટલા? 10,00,000. આપણે આગળ શીખી ગયા 10,00,000 પછીની તરત સંખ્યા કઈ થશે? તો કે 10,01,000 એટલે કે ઓપ્શન બી. હવે જોઈએ પ્રશ્ન 2. 10 મિલિયન એટલે કેટલા થાય? તો કે 10 મિલિયન એટલે 1 કરોડ થાય. 10 મિલિયન એટલે શું થાય? તો કે 10 મિલિયન, હવે 1 મિલિયન બરાબર તમને ખબર છે 1 મિલિયન બરાબર 10,00,000,
બરોબર, તો 10 મિલિયન છે તેમાં કેટલા લાખ હોય? 100 લાખ, અને 100 લાખ એટલે શું થાય? 1 કરોડ. તો અહીં આન્સર આવશે આપણો 1 કરોડ. અને 10 લાખ, તો 10 લાખ બરાબર 1 મિલિયન. બરોબર, 10 હજાર બરાબર 1 લાખ થશે. કેવી રીતે? તો કે જે 100 છે ઈ 100 હજાર છે, કેટલા છે? 100 હજાર. એટલે તો કે 1 પછી 3 શૂન્ય, તો 100 ગુણ્યા તમે 1000 કરો એટલે તમને 1 પછી 5 શૂન્ય મળે, જેને આપણે શું કહીએ? 1 લાખ. એટલે આન્સર આવશે 1 લાખ. નર્મદા નદીની આશરે લંબાઈ તમને આપેલી છે, તો તેની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય. હવે અહીં જે લંબાઈ છે એ કિલોમીટરમાં આપેલી છે, ને ખાલી જગ્યાનો એકમ કયો છે? મીટર. એટલે જે 1299 છે એને ગુણ્યા તમે મીટરમાં ફેરવવું છે, એટલે ગુણ્યા 1000 કરો એટલે આપણને આન્સર આ રીતે મળે. બરોબર, 1290000. કિલોમીટરમાંથી મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ છીએ એટલે ગુણ્યા 1000, એટલે આ આપણો આન્સર થશે. 19. રોમન પદ્ધતિમાં એલ સી અને એમ માંથી આન્સર આવશે ડી જ બાદ થઈ શકે. તમને ખબર હોવી જોઈએ કે એલ એટલે કેટલા, તો એલ એટલે થશે 50. બરોબર, એલ એટલે 50, સી એટલે 100, એમ એટલે 1000, અને એમાંથી આપણે ડી, ડી એટલે 500. તો આ જે અંકો છે એમાંથી જ આપણે ડી એટલે કે 500 બાદ કરી શકીએ છીએ. હવે જોઈએ 20મો દાખલો. એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. હવે 6 અંકની નાનામાં નાની સંખ્યા થાય 1 લાખ. હવે 1 લાખમાં આપણે એકમના સ્થાને 5 દઈ દઈએ એટલે 1 લાખ 5 એ આપણી નાની સંખ્યા ભાગે મુજબની બનશે. 66ને રોમનમાં કેવી રીતે લખશો? તો એલ એટલે આ 50, એક્સ એટલે 10 અને વીઆઈ એટલે 6. આ રીતે આપણે તેનો આન્સર લખીશું. અહીં તમને ભાવનગરની વસ્તી આપેલી છે, આ વસ્તીને આપણે 1000માં લખવાની છે આશરે. તો પહેલા તો 1000 કીધું છે એટલે 1000ના સ્થાને ઊભું રહેવાનું. હવે વિચારો ને 1000 પછી કયો અંક છે? 2. 2 એટલે 5 થી નાનો એટલે ધ્યાનમાં લેશું નહીં. તો 6,06,000 આપણો આન્સર થશે. ચલો આપેલો દાખલો સાવ સહેલો છે. તરત પછીની સંખ્યા, તો 59 પછી શું આવે? 60, એટલે કે 1,06,160 એ આપણો આન્સર થશે. ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. તો એમાં આન્સર આવશે 1000, કારણ કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999, અને એના પછી તરત આવતી સંખ્યા, એના પછી તરત એટલે 1 ઉમેરતા પછી આવતી સંખ્યા 1000. 25માં આવશે 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. તો સૌપ્રથમ 6 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 6 નવડા લખી દેવાના, પછીની કીધી છે એટલે આપણે એમાં 1 ઉમેરવાના, 1 ઉમેરો એટલે તમને કઈ સંખ્યા મળશે? 10 લાખ. તો આપણે અહીંયા આપણો આન્સર આવશે 6. ચલો 26મો દાખલો. ચડ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરતા ક્રમ તમને પૂછે ત્યારે સૌથી મોટી સંખ્યા આપણે ક્યાં લખીશું? પહેલા. બરોબર, અહીંયા 25,000 એ મોટી સંખ્યા, એનાથી નાની 13, 8, 5 અને 4, આ રીતે આપણો આન્સર થશે. હવે 27મો દાખલો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિમીમાં આપેલી છે, જ્યારે મંગળની ત્રિજ્યા તમને મીટરમાં આપેલી છે. તો સૌપ્રથમ આપણે કોઈ પણ દાખલો ગણીએ તો બંને એકમ કેવા હોવા જોઈએ? સરખા. તો આપણે જે પૃથ્વીની ત્રિજ્યા છે એને આપણે મીટરમાં ફેરવી દેશું એટલે કે એને ગુણ્યા 1000 કરીશું એટલે આપણને 64 લાખ આન્સર મળશે. હવે કોની ત્રિજ્યા મોટી એ નક્કી કરવા માટે આપણે મોટી ત્રિજ્યા પૃથ્વીમાંથી આપણે મંગળની ત્રિજ્યા બાદ કરીએ તો આપણને આન્સર મળશે 21 લાખ. મીટર ત્રિજ્યા પૃથ્વીની છે વધારે. 28. 7 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 7 નવડા, અને 8 અંકની નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા 8 અંકની કે એટલે 1 પછી 7 મીંડા, 7 અંકની કે તો 1 પછી 6 મીંડા. આ રીતે તમારે સમજવાનું છે. તો તફાવત, તફાવત એટલે બાદબાકી. બાદબાકી કરો ત્યારે મોટી સંખ્યા ઉપર રાખવાની, એમાંથી તમે 7 અંકની મોટી સંખ્યા બાદ કરો એટલે તમને આન્સર મળે 1. તો 1 આપણો આન્સર છે. ચલો આપેલા અંકોનો માત્ર એક જ વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો. તો પહેલા આપણે સૌથી મોટી સંખ્યા બનાવીશું એટલે જે મોટા અંકો છે તે આ રીતે લખશું 7, 6, 5, 4, 2, 0. નાની સંખ્યા બનાવવા માટે તમે આગળ શૂન્ય ન લખી શકો. શૂન્ય લખશો તો સંખ્યા શું બનશે? 5 અંકની. અને આપણે કેટલા અંકની લેવાની છે? 6. એટલે શૂન્ય તમે જ્યારે નાની સંખ્યા બનાવો ત્યારે શૂન્ય બીજા સ્થાને રાખવું. તો સૌથી નાનો અંક 2, 2 પછી શૂન્ય, પછી લખીશું ચડતા ક્રમમાં 4, 5, 6, 7. એટલે આ બની ગઈ મોટી સંખ્યા, આ બની ગઈ નાની સંખ્યા. હવે એનો તમારે કરવાનો છે સરવાળો. તો સરવાળો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, 9,69,000 આવશે. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લિટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલા છે, તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? તો સૌપ્રથમ આપણે જે લિટર છે એને આપણે મિલીમાં ફેરવશું, કારણ કે જે બોટલ છે એ પણ મિલીની
છે મિલીમાં ફેરવો એટલે ગુણ્યા કેટલા કરવાના 1000. હવે 200 બોટલ છે એટલે આપણે આપેલી સંખ્યાને ભાગ્યા કરીશું 200. તમે ભાગાકાર કરશો એટલે તમને આન્સર મળશે 1,79,370 બોટલ. તમે આ રીતે પણ કરી શકો, શૂન્ય શૂન્ય કેન્સલ. હવે જે જવાબ વધ્યો તેને તમે 2 વડે ભાગશો તો પણ આજ આન્સર આવશે 31. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે અને દરેક પટ્ટીમાં કેટલી ગોળી છે? 12. એટલે એક પટ્ટીમાં 12 ગોળી છે અને દરેક ગોળીનું વજન કેટલું? તો કે 500. તો 12 5 60 ને 60 × 500 એટલે કે 30,000 એ આપણે એક દવાના એક બોક્સનું આપણને વજન મળી ગયું. હવે આવા કેટલા બોક્સ છે? તો કે 32. તો 30,000 × 32 કરો એટલે આપણને આન્સર મળે 9,60,000 મિલી ગ્રામ. તો આપણે દવાનું કુલ વજન જે છે એ ગ્રામમાં શોધવાનું છે, પણ આપણને આન્સર શેમાં મળ્યો છે? મિલીગ્રામમાં. તો મિલીગ્રામમાંથી આપણે ગ્રામમાં જવું હોય તો ભાગ્યા કરવાના 1000, કારણ કે મિલીગ્રામ નાનો એકમ છે, બરાબર. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય, માટે ભાગ્યા 1000 કરશો એટલે 3 શૂન્ય શું થઈ જશે? કેન્સલ. એટલે કે 960 ગ્રામ આપણો આન્સર થશે. કેટલા લાખથી 5 બિલિયન બને? અહીં તમે જોઈ શકો છો બિલિયન કીધું છે એટલે 5,000 લાખથી 5 બિલિયન બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગણિતની એકમ કસોટીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. ઓરિજિનલ પેપર જ્યારે આવશે ત્યારે અમારી ચેનલ પર મૂકવામાં આવશે.